સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ આપણે ત્યાં આમ જુઓ તો ઘણા બધા વિસ્તાર માટે સારી થઈ કેટલાક વિસ્તારો માટે આપણે ત્યાં થોડીક તકલીફ હતી કે વધારે વરસાદ પડ્યો પણ સપ્ટેમ્બર મહિનો આપણા માટે સારો ગયો એટલે ત્યાં પણ આપણે ત્યાં જે છે એ ઘણા બધા વિસ્તારોની અંદર આપણે જોયું કે ભાઈ ખૂબ સારી આપણે ત્યાં શરૂઆત થઈ વરસાદની એટલે વરસાદ સામાન્ય રીતે જોયો તો આ વખતે સારો હતો હવે સૌથી પહેલાં હું આપણે વાત કરી લઈએ કે ભાઈ આપણે ત્યાં જે છે એ હવે ભારે વરસાદ કેટલા દિવસ સુધી પડવાનો છે એની આપણે સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં જે છે એ ભારે વરસાદની સ્થિતિ કેટલા દિવસ સુધી રહેવાની છે કારણ કે એના ઉપર પણ ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે ભાઈ આપણે ત્યાં કેટલા દિવસ સુધી ભારે વરસાદ પડશે શું થશે તો એના વિશે થોડીક આપણે વાત કરી લઈએ કે ભાઈ શું થશે હવે અત્યારે તમે જુઓ અત્યારે જે સ્થિતિ છે એ મુજબની થોડી હું તમને વાત કરું તો અત્યારની જે સ્થિતિ છે એ મુજબ ગુજરાતની અંદર જે છે એ મોટે ભાગે આપણે ત્યાં પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો જે છે અને કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે આ તરફના જે વિસ્તારો છે ત્યાં આપણે વરસાદની શક્યતા થોડી વધારે દેખાઈ રહી છે અને બીજું જે છે કે બંગાળની ખાડીની અંદર જે છે એક લો પ્રેશર એરિયા અહીંથી સર્જાઈ ગયો છે લો પ્રેશર એરિયા અને એ લો પ્રેશર એરિયા જે છે એ મજબૂત બનવાનો છે મજબૂત બની અને હવામાન વિભાગનું એવું કહેવું છે કે ભાઈ લો પ્રેશર એરિયા જે છે એ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે ડિપ્રેશનમાં ફેરવાશે એટલે થોડોક વધારે મજબૂત થશે અને એવું કહેવું છે કે ભાઈ અહીંયા લગભગ ચાર દિવસ સુધી રહેશે હવે આ વાત થઈ એની હવે ગુજરાતની અંદર જે છે હવામાન વિભાગે શું આગાહી કરી છે એની આપણે થોડીક વાત કરીએ કે ભાઈ આવનારા દિવસોની અંદર આપણે ત્યાં શું થશે એની થોડીક વાત કરીએ એટલે કે ભારે વરસાદ કેટલા દિવસ સુધી પડશે હવે ભારે વરસાદની સ્થિતિની આપણે થોડીક વાત કરીએ તો ભારે વરસાદ જે છે એ ગુજરાતમાં લગભગ આપણે ત્યાં અત્યારની જે સ્થિતિ છે એ મુજબ બેથી હવે આવનારા બેથી ત્રણ દિવસ એટલે આજ અને આવતીકાલ જે છે એટલે એને એની આજુબાજુમાં આપણે ત્યાં ભારે વરસાદ બે ચાર જિલ્લાઓમાં પડશે આપણે જે અત્યંત ભારે વરસાદ જે પડતો હતો અત્યંત ભારે વરસાદ એ અત્યંત ભારે વરસાદ હવે આપણે ત્યાં પડવાની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે જે સિસ્ટમ હતી એક આપણે ત્યાં આ તરફથી જે લો પ્રેશર એરિયા આવી રીતે આગળ વધીને આવ્યો હતો એ આગળ જઈ જતી રહી છે ને એના કારણે રાજસ્થાનની એ તરફના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આપણે ત્યાં વરસાદનો હવે જે છે ધીમે સિસ્ટમ દૂર ગઈ એટલે આપણે ત્યાં અહીંયા જે છે વરસાદની સ્થિતિ ઓછી થઈ જશે એટલે ભારે વરસાદ લગભગ આપણે ત્યાં ત્રણ દિવસ સુધી બે થી ત્રણ દિવસ સુધી કોઈ જિલ્લાઓમાં પડે એવી શક્યતા છે હવે હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં આગાહી કરી છે ભારે વરસાદની એની પણ આપણે થોડીક વાત કરી લઈએ આપણે આંકડાકીય મોડલ તમે જુઓ તો ભાઈ આપણે ખબર પડશે કે ભાઈ હવામાન વિભાગનું જે મોડલ છે હવામાનનું એની અંદર તમે જુઓ તો પણ આપણે ખબર પડશે કે ભાઈ આપણે ત્યાં જે છે દક્ષિણ ગુજરાતની અંદર થોડા દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે પૂર્વ ગુજરાતમાં એક બે દિવસ સુધી આપણે ત્યાં વરસાદ રહેવાની શક્યતા છે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ આગાહી થોડીક તમને વાત કરી દઉં નકશાથી આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ હવામાન વિભાગે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી કરી છે એની તો એ આપણે થોડુંક જોઈ લઈએ હવે તમે જુઓ કે ભારે વરસાદની આગાહી જે છે એ લગભગ સાત તારીખે આપણે વાત કરીએ તો સાત તારીખે એ આ તરફના વિસ્તારોમાં જેમ આપણે વાત કરતા હતા કે આ તરફ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ ઉદેપુર એ તરફના જે વિસ્તારો જે છે ત્યાં અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ખાસ કરીને વલસાડની એ તરફના વિસ્તારો નવસારી ડાંગમાં કોઈ જગ્યાએ થોડો ઘણો અને ભાવનગર તરફના જે વિસ્તારો છે એટલે આ બધા વિસ્તારોની અંદર થોડોક ભારે વરસાદ કોઈ જગ્યાએ થાય સરેરાશ કરતાં થોડો એટલે જે આપણે કહીએ કે છૂટો છવાય હળવાથી મધ્યમ એના કરતાં થોડો વધારે વરસાદ થાય એવી શક્યતા થોડી દેખાઈ રહી છે બાકીના જે વિસ્તારો છે એની અંદર હવે આપણે ત્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અંદર છૂટો છવાયો વરસાદ થઈ શકે થાય એવી શક્યતા છે બાકીના વિસ્તારોમાં કોઈ વધારે વરસાદ આપણે ત્યાં પડે તેવી શક્યતા અત્યારે એ રીતે ખાસ દેખાતી નથી હવે બીજી વાત આપણે જે કરવાની છે એ વાત એ છે કે ભાઈ આ તરફ જે છે કચ્છથી લઈ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથના જે વિસ્તારો જે છે અને પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં એક બે દિવસ પછી આપણે ત્યાં વરસાદનું પ્રમાણ જે છે એ ખૂબ ઓછું પડી જશે આમ તો ઘણા વિસ્તારોમાં ખૂબ ઓછું થઈ ગયું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એટલે ત્યાં આપણે ત્યાં આવનારા દિવસોની અંદર ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે એટલે ભારે વરસાદ એ તરફ નહીં પડે કચ્છ અને આપણે જે છે એ જામનગર આ તરફના વિસ્તારોની અંદર જે છે હવે આપણે ત્યાં વરસાદ જે છે એ ખાસ કરીને આ તરફના અહીંથી આ તરફના જે વિસ્તારો છે એમાં વરસાદ એકદમ ઓછો થઈ જશે હવે આ બધી જે સ્થિતિ છે કે ગુજરાતમાં આપણે લગભગ બેથી ત્રણ દિવસથી વધારે આપણે ત્યાં હવે ભારે વરસાદની શક્યતા નથી એના પછી વરસાદનું પ્રમાણ મોટા ભાગના ગુજરાતની અંદર આપણે ત્યાં ઓછું થઈ જવાની શક્યતા દેખાઈ રહી છે એટલે હવે જે ગુજરાતની અંદર જે સ્થિતિ થશે એ સ્થિતિની અંદર આપણે જે વાત કરી રહ્યા હતા કે ભાઈ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે